नमस्कार विद्यार्थी मित्रों, धोरण छ विषय गणित चैप्टर नंबर बीजो पूर्ण संख्याओ जेमा स्वाध्याय 2.1 नो दाखला आपणे 1 थी शुरुआत करवानी छे। दाखला नंबर 1 लो, नाना नाना बधा दाखलाओ एकदम नाना छे, बाकी आपणे स्वाध्याय आपणे एक जो भागमां समय लेवानो प्रयत्न कर्यो छे। तो दाखला नंबर 1 छे 10999 पछी तरत पछी ત્રણ પ્રાકૃતિક સંખ્યા લો। હવે આ સંખ્યાની શરૂઆત કરીએ એ પહેલા આપણે થોડું પૂર્ણ સંખ્યાઓ વિશે સમજી લઈએ। તો અહીંયા પૂર્ણ સંખ્યાઓ પહેલા સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય કે જે સંખ્યાઓ 1, 2, 3 મતલબ કે 1 થી શરૂઆત થતી હોય અને 2, 3, 4, 5 અને અનંત સુધી વિસ્તરેલી હોય। જો પ્રાકૃતિક સંખ્યામાં નાના નાનાની સંખ્યા છે 1 થી શરૂઆત થાય, નાના નાનાની સંખ્યા છે 1, 2, 3 એમ સળંગ અનંત સુધી વિસ્તરેલી છે પૂર્ણ સંખ્યા। પ્રાકૃતિક સંખ્યામાં ખાલી શૂન્ય ઉમેરી દે એ પૂર્ણ સંખ્યા બની ગઈ। શૂન્ય 1, 2, 3, 4, 5, 6, 7, 8 એમ અનંત સુધી વિસ્તરેલી છે। તો અહીંયા આપણે બીજો સમજી શકીએ એમાં કે પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા છે જો 1, 2, 3, 4, 5, 6 સળન છે, પણ પ્રાકૃતિક સંખ્યામાં પૂર્ણ સંખ્યા નથી। શું કામ કે પૂર્ણ સંખ્યામાં એકમ શૂન્ય જે છે એ પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી। મતલબ કે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં સમાયેલી છે, પરંતુ પૂર્ણ સંખ્યા જે છે એ પ્રાકૃતિક સંખ્યામાં સમાયેલી નથી। આ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ મહત્વની છે, સમજી લેજો। એના પછી આપણે સંખ્યારેખા ઉપર આવીએ। સંખ્યારેખામાં ડાબી બાજુ તમે હાથ જે રાખી અને ઉભા હોય તો જમણો હાથ હોય બાજુ, જમણી બાજુ ડાબો હાથ હોય બાજુ ડાબી બાજુ, ડાબી બાજુ અને અહીંયા જમણી બાજુ। હવે તમે જેમ સંખ્યારેખામાં ડાબી બાજુ આવતા જાઓ તેમ સંખ્યા નાની થતી છે। મતલબ કે 2 છે, 3 છે, તો 3 થી ડાબી બાજુ આવો તો 2 એ 3 થી 2 નાના છે, નાની થતી છે। એનાથી 1 નાનો, એનાથી 0 નાનો, 0 થી -1 નાનો। તો તમે જેમ ડાબી બાજુ ખસતા જાઓ તેમ સંખ્યા નાની થતી છે, જેમ તમે જમણી બાજુ જતા જાઓ તેમ સંખ્યા મોટી થાય છે। 0, 0 પછી 1, 0 થી મોટો છે, 1 પછી 2, 1 થી પણ મોટો છે, 2 પછી 3, 2 થી મોટા છે। તો એમ તમે જેમ જમણી બાજુ જતા જાઓ એમ સંખ્યા મોટી મોટી થતી જાય, એટલે ડાબી બાજુ નાની સંખ્યા, જમણી બાજુ મોટી સંખ્યા। હવે વસ્તુ આવે છે નાની સંખ્યા, જો અહીંયા નાની સંખ્યા હોય અને લેસ ધેન અને ગ્રેટર આ બે સંખ્યામાંથી મૂકવાનું થાય, તો નાની સંખ્યા હોય પેલી સંખ્યા અને ના પછી તમારે મૂકવાનું થાય તો અહીંયા તમારે લેસ ધેન મૂકવાનું, મતલબ કે નાની સંખ્યા। તો માની લો કે આ કોણી છે, આ કોણીવાળો ભાગ છે, આવો આકાર છે અહીંયાથી લઈ અહીંયા સુધીનો આવો આકાર છે, આ ભાગ જે આવશે કોણીવાળો ભાગ એ હંમેશા નાની સંખ્યા બાજુ હશે, અને આ જે મોટું મોટું ખુલી અને બેસે એ ભાગ હંમેશા મોટી સંખ્યા બાજુ હશે। કે જ્યાં નાની સંખ્યા હોય ત્યાં અણીવાળો ભાગ રાખો, મોટી સંખ્યા હોય ત્યાં આ મોટું ખુલેલો ભાગ રાખો, મતલબ કે આવો। તો આવી રીતના આ થોડીક માહિતી સંખ્યારેખા વિશેની, પ્રાકૃતિક સંખ્યા વિશેની, પૂર્ણ સંખ્યા વિશેની। હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ કે 10999 પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા હોય। પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 2, 3, 4, 5, 6, તો 1 ના છેદમાં 2, 2 ના છેદમાં 5, 0.5 આ બધી સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં નથી આવતી। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આવી બધી સંખ્યાઓ છે જે પ્રાકૃતિક સંખ્યામાં આવે છે। તો અહીંયા આપણને કીધું કે 10999 પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ, 10999 પછી તરત એટલે એમાં એક ઉમેરી, 10999 પછી એમ ઉમેરી દીધું તો કેટલા થાય, તો કે 11 થાય। તરત પછી આવતી સંખ્યાઓમાં પહેલી સંખ્યા 11000, બીજી સંખ્યા 11001, ત્રીજી સંખ્યા 11002। આ આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યા 11001, 11002 હવે એના રહેશે। હવે 10001 ના પહેલા તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યા, ત્રણ પૂર્ણ સંખ્યાઓ 10001 ના પહેલા આવતી સંખ્યા, પૂર્ણ સંખ્યા કીધી, પૂર્ણ સંખ્યામાં પણ 1, 2, 3, 4, 5, 6, 7, 8 આવે છે, એટલે આપણે પૂર્ણ સંખ્યાને પણ આ રીતના લખવાનું થાય, પણ પહેલાની સંખ્યા કીધી છે તો 10001 પહેલા કઈ સંખ્યા આવે, તો કે 10000 આવે છે, ત્રણ કીધી છે તો 10000 થી પહેલા કઈ આવે, તો કે 9999 આવે છે, 9999 પહેલા કઈ સંખ્યા આવે, તો કે 9998 આવે છે। તો આ થઈ ગઈ 10001 પહેલાની ત્રણ પૂર્ણ સંખ્યાઓ। સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે, સૌથી નાની પૂર્ણ સંખ્યા મેં તમને અહીંયા કીધું છે
सौथी नानी पूर्ण संख्या की शुरुआत क्या थी शून्य थी मतलब सौथी नानी पूर्ण संख्या कई थी शून्य आपने इंट्रोडक्शन में सौथी नानी पूर्ण संख्या कई छे शून्य संख्याओं 32 और 53 ना बच्चे आवती पूर्ण संख्याओं के लिए कि भाई संख्या 32 और 53 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા કઈ તો 32 અને 53 ની વચ્ચે આવતી સંખ્યા તો 32 અને 53 નથી કીધા પણ બંનેની વચ્ચે તો 32 પછી 33 34 35 લખતા જઈએ 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 અને 53 અહીંયા આપેલી છે 53 લખશો નહીં હવે કેટલી સંખ્યા છે ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 ઓકે 32 અને 53 ની વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે છે તો કે 20 આપણે કુલ સંખ્યાઓ લખવાની છે સંખ્યાના કુલ અંક લખવાના છે તો કેટલી સંખ્યાઓ આવે છે તો અહીંયા આવશે 20 હવે એના પછી આગળ જોઈએ દાખલા નંબર 5 નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો કે નીચે જે સંખ્યાઓ આપેલી છે એના પછી તરત પછી આવતી સંખ્યાઓ જણાવો એમાં એકમ દસ લાખ 100 10 લાખ 10 લાખ 24 લાખ 40000 701 હવે 701 છે 701 પછી કઈ સંખ્યા આવે તો કે 702 24 લાખ 40000 702 આ લખી હવે એકમ દસ લાખ 100 10 લાખ 1 લાખ 109 1 લાખ 109 હવે 199 ભેગા રાખશો તો 9 છે 9 છે એની આગળ 1 છે એટલે આપણે ભેગા કરી રાખશો 99 199 પછી કઈ સંખ્યા આવે તો 200 તો અહીંયા આપણે લખશું 1,200 તરત પછીની સંખ્યા કીધી મારે પછી અહીંયા છે એકમ દસ લાખ 100 10 લાખ 10 લાખ 10 લાખ 99000 999 10 લાખ 99999 માં 1 ઉમેરી તો અહીંયા 9 છે અહીંયા પણ 9 છે આગળ આવો 9 અહીંયા શૂન્ય શૂન્ય છે અહીંયા 1 થઈ જશે 9 છે એટલે શૂન્ય થઈ જશે મતલબ કે 10 લાખ 99999 પછી એમાં 1 ઉમેરવામાં આવે તો સંખ્યા થઈ જાય 11,00,000 એના પછી 23,45,670 પછી સંખ્યા તો 23,45,671 પછી આવશે 71 હવે અહીંયા કીધું છે કે નીચે આપેલી સંખ્યાની તરત પહેલાની સંખ્યા જણાવો 94 તો 94 કોના પછી આવે તો 94 પહેલા કોણ આવે તો કે 91 92 93 અને 94 94 ની પહેલા કોણ આવ્યું 3 અને આપણે કેટલા લખશું 393 હવે 10000 ની પહેલા કઈ સંખ્યા આવે 10000 ની પહેલા કઈ સંખ્યા આવે તો કે 10000 ની પહેલા 9999 આવે 9999 આવે તો અહીંયા લખી જાય 9000 ની પહેલા કઈ સંખ્યા તો કે 9999 પછી 10000 પછી 10000 1 અને કઈ આવશે 10000 પહેલા કઈ સંખ્યા આવશે 9999 અહીંયા 20 લાખ સોરી 2,08,090 પણ 2,08,090 એમાં છેલ્લા બે અંક છે 90 90 ની પહેલા કઈ સંખ્યા આવે કે નહીં ક્યાં છે 2,08,090 પહેલાની સંખ્યા છે એટલે આગળની આગળ પહેલા સંખ્યા આવે લખવાની હવે 89 પછી કઈ આવે તો 2,08,090 અહીંયા 76,54,321 76,54,321 એની પહેલા કઈ સંખ્યા આવે 76,54,321 માં છેલ્લા બે અંક જોઈએ જો 9 હોય તો આગળ આવવાનું 9 નથી અહીંયા 21 છે તો 21 પહેલા કઈ સંખ્યા આવે તો કે 20 તો 76,54,321 આ પહેલા આવતી સંખ્યા છે ફરતા મારે દાખલા નંબર 7 સંખ્યા રેખા પર ડાબી બાજુ તથા જમણી બાજુ આવતી સંખ્યા જણાય આ છે ગ્રેટર ધેન અને આ છે લેસ ધેન વડે દર્શાવો તો મેં તમને અહીંયા સંખ્યા રેખામાં કીધું છે
કે ડાબી બાજુ સંખ્યા છે સાહેબ નાના થતા સાહેબ જમણી બાજુ સાહેબ મોટા થતા સાહેબ મોટી સંખ્યા હોય તેની સામે આ મોટું ઉમેરી નાની સંખ્યા હોય તેની સામે અણી હોવી જોઈએ અહીંયા આપણે જોઈએ કે 530 અને 503 આ બેમાં મોટું કોણ છે કે મોટા છે 530 તો એ કઈ બાજુ આવશે કે 530 મોટા છે મોટી સંખ્યા એટલે જમણી બાજુ આવશે તો અહીંયા આપણે લખશું જમણી બાજુ 530 ડાબી બાજુ 503 અને લેસ ધેન ગ્રેટર ધેન માં 530 મોટા છે એટલે બસ મોટું મોટું તો 503 નાના છે એટલે બાજુ અણી એક છે 530 મોટા છે એટલે બાજુ મોટું મોટું આવ્યું છે હવે એવી રીતના 98796 અને 56789 98765 સોરી અને 56789 આ બંને માં મોટી સંખ્યા કઈ છે તો આપણને જોતા જ રહ્યો કે 98000 અને 56000 તો 56000 નાની સંખ્યા છે 98000 મોટી સંખ્યા છે તો આપણે લખી શકીએ 98765 મોટી સંખ્યા યાર 56789 નાની સંખ્યા મોટી સંખ્યાની સામે નિશાની કઈ આવશે આપણે લખી નાખીએ 98765 ગ્રેટર ધેન 56789 આ દાખલો સી હતો તો દાખલો બી ઉપર આવી જાય તો 370 અને 307 આ બેમાંથી મોટો કોણ છે 370 આ સંખ્યા મોટી છે 70 એટલે મોટી એટલે જમણી બાજુ તો 370 જમણી બાજુ 307 ડાબી બાજુ હવે લેસ ધેન ગ્રેટર ધેનમાં 370 મોટા છે એટલે ગ્રેટર ધેન 307 ડી એકમ દશક 100,000 10,000 10,00,000 98,30,415 98,30,415 એકમ દશક 100,000 10,00,000 10,00,000 અને કરોડ 1,23,001 હવે અહીંયા લાખમાં છે જ્યારે કરોડમાં છે મોટી સંખ્યા કઈ થઈ ગઈ કરોડ વાળી તમે લખી શકીએ 98,30,415 નાની સંખ્યા 1,23,001 મોટી સંખ્યા હવે લેસ ધેન ગ્રેટર ધેન માં 98,30,415 નાની છે એટલે લેસ ધેન આવશે ગુણીવાર બાદ એની સામે મોટી સંખ્યા કોણ છે 1,23,001 અહીંયા આપણો દાખલો 7 કોલો દાખલા નંબર 8 વાક્ય ખરાની સામે ખરા રાઈટ ની નિશાની કરવાની અને ખોટાની સામે ચોપડી આપવાની તો દાખલા નંબર 8 એમાં 1 શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય આવતો નથી લાગ્યો આવશે હવે 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે જો 400 એ 399 પહેલા આવતી સંખ્યા મતલબ કે પહેલા 400 આવે પછી 399 આવે સાચું ખોટું ખોટું કેમ કે પહેલા 399 આવે પછી 400 આવે અહીંયા પ્રશ્ન આવશે બીજા નંબર ખોટું ત્રીજી સી શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે પૂર્ણ સંખ્યા શૂન્ય હા સૌથી નાની તો કે હા છે શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે એમાં આવશે રાઈટ 600 એ સંખ્યા 599 ના પછી આવતી સંખ્યા છે 600 એ 599 પછી આવતી સંખ્યા છે તો કે હા પેલા 599 આવે 599 પછી તરત જ 600 આવે બરોબર ને તો અહીંયા આવશે સાચું હવે ઈ દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો કે હા દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવી જાય છે માટે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે
ના કેમ કે પૂર્ણ સંખ્યામાં શૂન્ય આવે છે ત્યારે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય આવતો નથી એટલે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી આનો જો ક્રિયા છે બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે બે અંકની પૂર્ણ સંખ્યા એટલે બે અંકની પૂર્ણ સંખ્યા લઈ લીધી એટલે લીધી ચાલો એની પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોય એની પહેલા એક અંકની ન હોય મતલબ કે બે અંકની પૂર્ણ સંખ્યા પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોય એમ કીધું પણ બે અંકની દસ સંખ્યા છે એની પહેલા આવતી સંખ્યા નવ છે જે એક અંકની છે મતલબ આ શું આવશે ખોટું કેમ કે બે અંકની પહેલા પૂર્ણ સંખ્યા બે અંકવાળી પૂર્ણ સંખ્યાની પહેલા એક અંકવાળી સંખ્યા હોઈ શકે દસ હોય તો દસ પહેલા નવ આવે જે એક અંકની સંખ્યા છે હવે એના પછી એ એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યામાં એક સૌથી નાની સંખ્યા કીધી છે સાચું ખોટું ખોટું કેમ કે એક થી પણ નાની સંખ્યા છે એક શૂન્ય જે પૂર્ણ સંખ્યામાં આવે છે આમાં આવશે ખોટું પછી કીધું પ્રાકૃતિક સંખ્યા એકની પહેલા આવતી કોઈ સંખ્યા નથી પ્રાકૃતિક સંખ્યામાં એકની પહેલા કોઈ સંખ્યા આવતી નથી એકની પહેલા કોઈ સંખ્યા આવે છે ના નથી આવતી મતલબ કઈ કેવું આવશે સાચું પૂર્ણ સંખ્યા એકની પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી કોઈ સંખ્યા કીધી પૂર્ણ સંખ્યા જોતો એમાં એકની પાસે પહેલા એકની બાજુમાં આગળની સંખ્યા કોઈ સંખ્યા નથી આવતી એવું કીધો છે પણ અહીંયા તો શૂન્ય આવે છે અહીંયા શું આવશે ખોટું કેમ કે એકની પહેલા પૂર્ણ સંખ્યામાં એકની પહેલા શૂન્ય આવે છે હવે એના પછી એક પૂર્ણ સંખ્યા તેર એ સંખ્યાઓ અગિયાર અને બારની વચ્ચે આવે છે પૂર્ણ સંખ્યા તેર એ અગિયાર અને બારની વચ્ચે આવે છે આપણે ભણીઓ લખીએ અગિયાર બાર સોરી ભણીઓની એકડીયા અગિયાર બાર તેર ચૌદ હવે આમાં શું કીધું કે તેર એ સંખ્યાઓ અગિયાર અને બારની વચ્ચે આવે તો અગિયાર અને બારની વચ્ચે તેર છે ના નથી તો આમાં શું આવશે ખોટું હવે પૂર્ણ સંખ્યા શૂન્ય પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી પૂર્ણ સંખ્યામાં શૂન્યની પાસે એની પહેલા આવતી કોઈ સંખ્યા નથી પૂર્ણ સંખ્યામાં શૂન્યની પાસે એની પહેલા કોઈ સંખ્યા આવે છે તો કે નહીં શું કામ કેમ કે પૂર્ણ સંખ્યામાં નાનામાં નાનો અંક છે શૂન્ય નાનામાં નાનો અંક શૂન્ય છે અને શૂન્ય પહેલા કોઈ સંખ્યા આવતી નથી પૂર્ણ સંખ્યામાં વાત કરું છું બરાબર તો પૂર્ણ સંખ્યામાં શૂન્ય પહેલા કોઈ સંખ્યા નથી આવતી એટલે આમાં આવશે પૂર્ણ સંખ્યા શૂન્ય પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી એ સાચું કીધું છે નથી ચાલતી એટલા માટે સાચું બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા સાંભળજો બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની જ હોય છે ચલો જોઈ લઈએ બે અંક પછી સંખ્યા આવે તમે કહે છે બે અંકની છે એના પછી ચૌદ લખો તો બે અંકની પંદર લખો તો બે અંકની સોળ લખો તો બે અંકની તો બધી બે અંકની જ આવે છે ના વિચારો અને નવાણું હોય તો નવાણું પછી આવશે સો નવાણું બે અંક છે પણ સો કેટલા અંક છે ત્રણ અંક એમ શું કીધું છે કે બે અંકની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા હંમેશા કોઈ બે અંકની જ હોય તો હંમેશા બે અંકની હોતી નથી કેમ કે જો બે અંકમાં નવાણું હોય અને નવાણું પછીની સંખ્યા મૂકવાની થાય તો સો મૂકવી પડે ને સો એ ત્રણ અંકની છે તો અહીંયા જવાબ શું આવશે ખોટું બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની જ હોય છે એ વાક્ય ખોટું છે કેમ કે બે અંકની ત્રણ અંકની પણ હોય શકે છે તો અહીંયા આપણે આપણો આ સ્વાધ્યાય એક પોઈન્ટ એ કરીએ છીએ બોર્ડમાં લખેલું સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનું છે આ તમારું હોમવર્ક રહેશે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો ધન્યવાદ વિદ્યાર્થી